नमस्कार मित्रों, आरटीएस न्यूज चैनल में आपनो हार्दिक स्वागत छे। आजना समाचार मळी रह्या छे गुजरातना शक्तिपीठ अंबाजी थी। जग विख्यात अंबाजी खाते सातमो आनंद गरबानो प्रागोत्सव योजायो हतो। शक्ति भक्ति अने आस्थानो त्रिवेणी संगम एटले के जग विख्यात यात्राधाम अंबाजी। यात्राधाम अंबाजी मंदिर में दर वर्षे श्री आरासुरी अंबाजी माता देवस्थान ट्रस्ट अने अंबाजी श्री आनंद गरबा मंडलना सहयोगथी मंदिर में महासुद तेरसना रोज दर वर्षे आनंद गरबानी 24 कलाकनी धून योजावामां आवे छे, जेमां आखा गुजरात राज्यना आनंद गरबा मंडलना बधा कार्यकर्ताओ हाजर रहे छे अने अंबाजी मंदिरना चाचर चौकमां 24 कलाकनी आनंद गरबानी महाधून करे छे। एनी साथे 24 कलाकनी अखंड ज्योत पण प्रगटावे छे। त्यारबाद जगतजननी मां अंबाने पालकीमां बेसाडी અને અંબાજીથી ગબ્બર પગપાળા લઈ જઈ અને 51 શક્તિપીઠની પાલકી પગયાત્રા કરે છે અને સાથે બોલ મારી અંબે જય જય અંબેના નાદથી નારા લગાડી અને કાર્યક્રમને વિરામ આપે છે। પરંતુ હાલમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીના કારણે ભારત દેશમાં થતા તમામ ધાર્મિક કાર્યક્રમ કે મેળા કે શોભાયાત્રા સંપૂર્ણ રીતે બંધ કરાઈ હતી અને હાલ થોડાક સમય પહેલા અમુક કાર્યક્રમો માટે છૂટ આપવામાં આવી છે, જેમાં આ દર વર્ષે यात्राधाम अंबाजी खाते योजाती 24 कलाकनी अखंड आनंद गरबानी महाधुन नो उत्सव पण आ वर्षे सादी रीते अने सरकारश्रीना नियमनुं पालन करीने उत्सव माणवामां आव्यो हतो, जेमां 24 कलाकनी आनंद गरबानी धून राखवामां आवी हती अने दर वर्ष करता खूब ओछा लोको आ धूनमां जोड्याया हता अने बधा कार्यकर्ताओने फरजियात मास्क पहेरी अने सेनेटाइजर वडे हाथ धोई अने धूनमां बेठा हता अने 24 कलाकनी धून बाद माताजीनी पालकी यात्रा काढी अने અંબાજીથી ગબ્બર પગપાળા લઈ જઈ અને લઈ જવામાં આવી હતી અને આનંદ ગરબાની ધૂન બાદ બધા ભક્તોએ કોરોના વાયરસ ગુજરાત નહીં પણ ભારતમાંથી આ કોરોના વાયરસનો વિનાશ થાય તેવી જગતજનનીમાં અંબાને પ્રાર્થના કરી હતી। સુરેશ જોશી, આરટીએસ ન્યૂઝ, ગુજરાત। જય અંબે। આ આરાસુરી માના ચાચર ચોકની અંદર આનંદના ગરબાનો પાઠ સતત 24 કલાકથી માના ભક્તો પાઠ કરે છે અને આ આનંદના ગરબાના પાઠ અમે 7 વર્ષથી કે જ્યારથી ગબ્બરના પરિક્રમા ફરતે 51 શક્તિપીઠ જ્યાં નવા બન્યા ત્યારથી અમે આ માનો પાટોત્સવ ઉજવીએ છીએ અને માના ચાચર ચોકની અંદર દરેક મંડળોને આમંત્રણ આપી અને અહીં આનંદના ગરબાના પાઠ થાય છે। પણ આ વખતે કોરોનાને લઈને આ વખતે જે ઓછા મંડળો બોલાવ્યા, લિમિટમાં બોલાવી, લિમિટમાં માય ભક્તો આવે અને કોરોનાને લીધે થોડું ડિસ્ટન્સ પણ જળવાય એટલા માટે થઈને ઓછા મંડળો બોલાવ્યા હતા। પણ જેવો ઉત્સાહ 7 વર્ષથી અમે આનંદના ગરબાનો પાઠનો ઉલ્લાસ અને ઉત્સાહ કરીએ છીએ, એવો જ આ વર્ષે પણ એવો ઉત્સાહથી અમે પાઠ કર્યા છીએ અને જે મંડળો નથી આવ્યા એ લોકોને પણ ઘેર બેઠા આનંદના ગરબાના પાઠ કરવાનું ફોન પર જણાવી દીધું હતું અને એ લોકો પણ એ રીતે પાઠ કરે છે। અને બીજું કે સમગ્ર દેશની ગુજરાત સમગ્ર ઓલ વિશ્વની અંદર જે આ કોરોના વ્યાપ્યો છે એ કોરોના નાબૂદ થાય અને દરેકને સુખ શાંતિ મળે એના અર્થે થઈ અને દરેક માઈ ભક્તોએ માને એવી પ્રાર્થના કરી છે કે આ કોરોના નાબૂદ થાય। ગીતાબેન, અમદાવાદ। બોલો શ્રી અંબે માત કી જય। માં સર્વે ભક્તોની માય ભક્તોની મનોકામના પૂર્ણ કરે। માને આમ તો જાદુ તો આપણે શું કહી શકવાના હતા, પણ માને મારો એક ભાવ માને વ્યક્ત કરું છું, થવું છે સમર્પિત, થવું છે સમર્પિત માં અંબા બહુચરના ચરણોમાં, થવું છે સમર્પિત માં અંબા બહુચરના ચરણોમાં, બધી ચિંતા છોડી હૃદયમાં માનું આસન બિછાવો, બધી ચિંતા છોડી હૃદયમાં માનું આસન બિછાવો, જ્યાં જ્યાં જાઉં ત્યાં ત્યાં નિર્મલ પ્રેમમાં હું તારો પામું, જ્યાં જ્યાં જાઉં ત્યાં ત્યાં નિર્મલ પ્રેમમાં તારો હું પામું, પુષ્પ બની તવ ચરણે રહું, તવ ચરણે રહું। અસ્તુ, બોલો અંબે માત કી જય। આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પ્રતિષ્ઠિત ગબ્બર ઉપર જે 51 મંદિર બનાવેલા એનો 7મો પાટોત્સવ છે અને અંબાજી મંદિરના ચાચરના ચોકમાં છેલ્લા 7 વર્ષથી 24 કલાક અખંડ આનંદ ગરબાના પાઠ કરીએ છીએ। દર વર્ષે હજારોની સંખ્યામાં માય ભક્તો 24 કલાક અખંડ આનંદ ગરબામાં ભાગ લે છે। આ વખતે કોરોનાની મહામારીના કારણે અમે લોકોએ બહુ સીમિત રીતે અને સરકારી ગાઈડલાઇન્સ મુજબ
બહુ ઓછા મંડળોને બોલાવ્યા અને ખૂબ આનંદ ઉલ્લાસથી 24 કલાક આનંદ ગરબાના પાઠ કર્યા છે અને આ કોરોના મહામારીના કારણે સરકારની ગાઈડલાઇન્સ છે મુજબ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું, માસ્ક પહેરાવ્યા, સેનિટાઈઝ કર્યું અને સર્વ માય ભક્તોને સમગ્ર વિશ્વમાંથી કોરોનાનો નાબૂદ થાય, દરેક માય ભક્તો વિશ્વના દરેક જીવોનું કલ્યાણ થાય એવી એક શુભકામના સાથે માના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ અને વિશેષ કરીને કોરોના આ વિશ્વમાંથી નાબૂદ થાય, ફરીવાર કોરોનાની નાબૂદીના લીધે જે લોકોને હાડમારી ભોગવવી પડી છે કોરોનાને લીધે એ સમગ્ર નષ્ટ થાય એવી પ્રાર્થના કરીએ મા અંબાના ચરણોમાં. જય અંબે.